फटाकड़ा मुद्दे पोलिस कमिश्नरना जाहिरनामा पर जनतानी नाराजगी सामे आवी छे। मात्र बे कलाक फटाकड़ा फोड़वानी मंजूरी पर जनताए नाराजगी व्यक्त करी छे। 12 वाग्या सुधीनी परवानगी आपवा माटे जनताए मांग करी छे। तहेवारो उत्सव मनाववा माटे होय छे, नियमो माटे नहीं तेवुं स्थानिको कही रह्या छे। बे कलाकमां कशुं ना थाय, बे कलाक बहु ओछी पड़े फटाकड़ा फोड़वा माटे। अमे भी नाना हता त्यारे જે આખો જોમ આવતો તો એ શાંતિ લઈને મોડી રાત સુધી 3-4 વાગ્યા સુધી અમે ફટાકડા ફોડતા, 2 કલાકનો નહીં સ્વીકારો। આપણે તહેવારને વધુથી વધુ માણી શકીએ એવો પ્રયત્ન કરવો જોઈએ, અને જેમાં હું એવું કહું છું કે જેવો કોઈ રેસ્ટ્રિક્શન્સ કોઈ ન હોવો જોઈએ। ગાર્જિયન્સને અંડરમાં રહીને છોકરાઓ ફટાકડા ફોડે જેથી કરીને સેફટી પણ રહે, અને આગળ એ લોકોને પણ કંઈ લાગે નહીં કે એવું થાય, અકસ્માત કોઈ જ ન સર્જાય એનું ધ્યાન રાખવું જોઈએ। બાકી ફટાકડા ફોડવા પર કોઈ બંધન ન રાખવું જોઈએ। પ્રદૂષણ ન થાય એના માટે ગ્રીન ફટાકડા એક મહત્વની બાબત છે, પણ એક આજે જે ટાઈમિંગ જે છે પબ્લિકનું, કે ભાઈ છોકરાઓથી માંડીને મોટા સુધીના બધા આજે આનંદ લે છે આ દિવાળીનો, તો દિવાળીના માહોલમાં 2 કલાક એક બહુ શોર્ટ ટાઈમ કહેવાય, પણ આજે થોડોક ટાઈમ વધારીને સરકારને પણ આ બાબતે થોડું ધ્યાન દોરવું જોઈએ। तो भावनगर मनपानु आरोग्य विभाग अलर्ट बनी गयु। आरोग्य विभाग दिवाळी पर्व ने लईने अलर्ट थयु। आंगणवाड़ी में सूरी नमूना लेवाया। हादानगर, आनंदनगर, निर्मलनगर की आंगणवाड़ी में तपास। फरसाण की दुकान पर तेल सहित नमूना लेवामां आव्या। भावनगर महानगरपालिका आरोग्य विभाग दिवाळी पर्व ने लईने अलर्ट बनी गयु। मनपा आरोग्य विभागे आंगणवाड़ी में सूखड़ी नमूना लीधा। शहर की हादानगर तेमज आनंदनगर में जे आंगणवाड़ी चाली रही थी तेमांथी नमूना लेवामां आव्या। તો વધુ વિગત મેળવીશું સંવાદદાતા મયુર દવે ફોનલાઇન પર જોડાયા છે। મયુર, દિવાળીનો પર્વ આવી ગયો છે, ફૂડ વિભાગ એલર્ટ બન્યું છે, નમૂના લેવામાં આવ્યા, નમૂનામાં શું વિગતો બહાર આવી છે? અજીવની ચોક્કસથી વાત કરવામાં આવે તો ભાવનગર મહાનગરપાલિકાનું જે આરોગ્ય વિભાગ છે તે દિવાળી પર્વને લઈને એલર્ટ બન્યું છે, ત્યારે કહી શકાય કે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અનેક દુકાનો જે ફરસાણ બનાવતી જે ઉત્પાદક પેઢીઓ છે તેમાંથી તેલ અને ખાદ્ય ચીજના નમૂનાઓ પણ લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત કહી શકાય કે ભાવનગર મનપાના આરોગ્ય વિભાગ દ્વારા જે શહેરની જે આંગણવાડીઓ ચાલતી હોય છે તેમાં બાળકો માટે જે સુખડીઓ આપવામાં આવતી હોય છે તેના પણ નમૂનાઓ છે તે લેવામાં આવ્યા હતા। તેમાં ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર શહેરની હાદાનગર તેમજ આનંદનગર અને નિર્મળનગર સહિતની જે વિસ્તારો છે તેમાં ચાલતી આંગણવાડીઓ છે તેમાંથી જે બાળકોને ભોજનમાં અપાતી સુખડી છે તેના નમૂના લેવામાં આવ્યા હતા। નમૂના લઈને તેઓએ કહી શકાય કે લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા છે। ત્યારે હાલ કહી શકાય દિવાળીનું પર્વ નજીક આવી રહ્યું છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ જે પણ સંપૂર્ણપણે હાલ અત્યારે એલર્ટ થઈ ગયું છે। આભાર તમામ વિગતો બદલ। તો અમદાવાદમાં ચિમનભાઈ બ્રિજ બ્લોક થયો, ટ્રાફિકથી બ્રિજ બ્લોક થતા વાહન ચાલકો ફસાયા। બ્રિજના રિપેરિંગ કામમાં તંત્રની બેદરકારી સામે આવી, બ્રિજ પર કપચે નાખી અધૂરું કામ કરતા વાહન ચાલકો પરેશાન। બ્રિજના સમારકામ માટે નાખેલી કપચેથી લોકોના વ્હીકલ સ્લીપ ખાઈ રહ્યા છે। અધૂરી કામગીરી અને ટ્રાફિકના લીધે વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો। 1.5 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। તો ટ્રાફિક જામના દ્રશ્યો દેખાયા, બ્રિજ પર કપચે નાખીને અધૂરું કામ કરતા વાહન ચાલકો અત્યારે પરેશાન થઈ રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ બ્રિજ સમારકામની કામગીરી તો અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવી છે, પરંતુ તંત્રના મિસમેનેજમેન્ટના કારણે શહેરીજનો હવે બેહાલ થયા છે। એક તરફ ટ્રાફિક ઓછો કરવા માટે અનેકવાર ટકોર પણ કરવામાં આવી છે, પરંતુ સ્થિતિ અહીંયા અમદાવાદના આજે અહીંયાનો જે બ્રિજ બની રહ્યો છે, જે અત્યારે હાલની સ્થિતિને જોતા બ્રિજ બની તો રહ્યો છે પરંતુ અધૂરું કામ મૂકવાના કારણે અને માત્ર કપચી નાખવાના કારણે અકસ્માતનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે। તો વહેલી સવારથી જ 1.5 કિલોમીટર જેટલો અને આખો બ્રિજ બ્લોક થઈ જાય એટલો ટ્રાફિક છે તે જોવા મળી રહ્યો છે। શહેરીજનો શું કહી રહ્યા છે એમની સાથે બી વાત કરીએ। કેટલા કલાકોથી ટ્રાફિકમાં લોકોએ ફસાવવું પડી રહ્યું છે? 3-4 કલાકથી ટ્રાફિક જામ છે। એ લોકોએ ચિમનભાઈ બ્રિજનું રિપેરિંગ ચાલુ કર્યું છે, પણ એ લોકોએ સાથે જે ઓલ્ટરનેટ નીચેનો જે રસ્તો હતો જેના ઉપર અત્યારે બુલેટનો બ્રિજ બની રહ્યો છે, એ રસ્તો એમણે પહેલાં ઓકે ક્લિયર કરાવવાનો હતો જેનાથી ઓલ્ટરનેટ પબ્લિકને રસ્તો મળી રહે તો આ પબ્લિક આટલી હેરાન ના થાય। એ લોકોએ નીચેના રસ્તો રિપેર કરવામાં કંઈ ધ્યાન નથી આપ્યું, એના લીધે બ્રિજ ખોદી કાઢ્યો છે અત્યારે, અને તે ટોટલ પબ્લિક હેરાન થઈ રહી છે અને ટુ વ્હીલરવાળા લપસી પડે એવું થઈ રહ્યું છે। હું લગભગ કલાકથી ફસાઈ ગયેલું, પહેલાં નીચેવાળા રોડે આવ્યો, નીચેવાળો રોડ બ્લોક હતો, હું આખું ફરીને પાછું ચિમનભરી બ્રિજ ઉપરથી આવ્યો, એમાં બી એ રીતે ખોદેલું છે કે ટુ વ્હીલર સ્લીપ થઈ જાય, એટલે હું તો ટુ વ્હીલરવાળાને કહું છું કે હમણાં ચિમનભાઈ બ્રિજ લો જ નહીં, નીચેનો ઓલ્ટરનેટ
રોડ લો અને એ બી ગવર્નમેન્ટ ને કહો પેલા એ રોડ ક્લિયર કરે પબ્લિક માટે. કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો ભુજ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારિણીનો આજથી પ્રારંભ થયો છે. આ બેઠકમાં 45 પ્રાંત તેમજ 11 ક્ષેત્રના સંઘ ચાલક, કાર્યવાહક, પ્રચારકો તેમજ અખિલ ભારતીય સંઘના કાર્યકરોએ ભાગ લીધો હતો. આમ દેશભરના 382 જેટલા આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં દેશના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. 3 દિવસ સુધી ચાલનારી સંઘની આ બેઠકમાં અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ચર્ચા કરાશે. આ સાથે જ સ્વદેશી અભિયાન, પાણી, પર્યાવરણ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. ઇસ બેઠક મે દેશભર સે સંઘ દ્રષ્ટિ સે 45 પ્રાંતો કે ઓર 11 ક્ષેત્રો કે સભી માનનીય સંઘ ચાલક, કાર્યવાહ, પ્રચારક ઓર અખિલ ભારતીય કાર્યકારિણી કે સદસ્ય ભાગ લે રહે હૈ. એસે કુલ દેશભર સે 382 પ્રતિનિધિ इस बैठक में उपस्थित हैं. इस बैठक में पिछले दिनों भारी बारिश के कारण से हिमाचल प्रदेश, उत्तराखंड, गुजरात, नागपुर में आई हुई बाढ़ और उससे प्रभावित समाज के विभिन्न लोगों के लिए स्वयंसेवकों द्वारा किए गए सहायता और सेवा कार्य की भी जानकारी यहाँ पर दी गई. भुज में RSS नी अखिल भारतीय कार्यकारिणी बैठक छे तेनो आज थी प्रारंभ थयो छे. 3 दिवस सुधी आ बैठक चालवानी छे, जेमां देशना अलग अलग विषयों छे तेना पर चर्चा करवामां आवशे. अत्यारे जोई शकाय छे ते प्रमाणे आडी वरसाणी ग्राउंड खाते आ बैठक छे ते चाली रही छे. बैठकनी अंदर संघ संचालक मोहन भागवत छे ते पण उपस्थित रह्या छे. દેશના 45 પ્રાંતમાંથી આવેલા RSSના કાર્યકરો, સ્વયંસેવકો, સંઘ સંચાલકો, સૌ પ્રચારક સહિતના આગેવાનો છે તે આ બેઠકની અંદર સામેલ થયા છે. અયોધ્યા રામ મંદિરને લઈને પણ મહત્વની ચર્ચાઓ છે તે આ બેઠકની અંદર થવાની છે. આગામી દિવસોમાં અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાવાનો છે. તેને લઈને સંઘની શું ભૂમિકા હશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સાથોસાથ દેશના અલગ અલગ વિષયો છે તેના પર આ બેઠકની અંદર પણ ચિંતન કરવામાં આવશે. જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે ભુજ ખાતે RSSની મહત્વની આ બેઠક છે તેનો પ્રારંભ થયો છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું પાટીદડ ગામ લોકો માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે. અહીં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના ભાગરૂપે એક મુહિમ શરૂ કરવામાં આવી છે. મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપવા માટે આ ગામનું નામ દીકરી ગામ આપવામાં આવ્યું. દીકરી ગામ તરીકે ઘોષિત આ ગામ પાટીદડ રાજ્યનું પ્રથમ ગામ બન્યું. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી તથા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના હસ્તે ગામની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું. આ અનાવરણમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, સાથે સમરસ બાલિકા પંચાયતની રચના કરાઈ. એટલું જ નહીં, ગામની એક દીકરીની સરપંચ તરીકે નિમણૂક પણ કરવામાં આવી. આ હવે આ જ મુહિમ અંતર્ગત ગામમાં જેમના ઘરે પણ દીકરી છે તે તમામ ઘરોની બહાર દીકરીના નામની તકતી લાગશે. આ દીકરી ગામ તરીકે અમારું ગામ જાહેર કર્યું છે એનાથી બહુ મને આનંદ છે અને આ દીકરીઓને કાયમ માટે આગળ વધારવા માટેના તમામ પ્રયત્નો હું કરીશ. અને કલેક્ટર સાહેબ, અહીંયા DDO સાહેબ, આ બધા અધિકારીઓ જે આવ્યા હતા એનાથી આખા ગામમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને આવા કાયમને માટે કાર્યક્રમ મળતા રહી અને આ ગામને પુષ્કળ લાભ મળે એવા પ્રયત્ન કાયમને માટે હું કરતો રહીશ. આ કાર્યક્રમ અંતર્ગત અમારા ગામે જે જે ઘરે દીકરી છે એ દરેક ઘરે દીકરીના નામની નેમ પ્લેટ લગાવી અને એ ઘરને એક દીકરીના ઘર તરીકે ઓળખ આપી છે. સાથે સાથે ગામની અંદર સમરસ બાલિકા પંચાયતનું પણ રચના કરી ગામના વહીવટમાં મહિલાઓનું પ્રભુત્વ વધે એ માટેના પણ પ્રયાસો થયા છે. પાટીદળ ગામ દીકરીમાં હું સરપંચ તરીકે મારી નિમણૂક થઈ છે. પાટીદળને દીકરી ગામ તરીકે જાહેર કરતા તથા મને સમરસ સરપંચ તરીકે નિમણૂક કરતા મને ગર્વ અનુભવાય છે. તેની સાથે સાથે આ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ તેના મારા માટે તમામ પ્રયત્નો રહેશે. અમારી આ બાલિકા પંચાયત ટીમ ખંભાથી ખંભા મળાવીને બધા કામ માટે સક્ષમ રહેશે. અમારા આ ગામને નવતર વિકાસ તથા મહિલા સશક્તિકરણ માટે તમામ પ્રયત્નો કરશે અને અમારા ગામની દરેક દીકરી ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરે તેના હું તમામ પ્રયત્નો કરીશ એવું વચન આપું છું. અમારી પ્લાનિંગ છે કે જેવી રીતે એક તાલુકામાં એવું થયું છે તો દરેક તાલુકામાં એટલીસ્ટ એક એક ગામ એવું અમે જે છે ઊભું કરીશું અને અમે દીકરી ગામ તરીકે જે છે ઓળખાણ કરી શકીએ અને આમાં જે છે ગ્રામજનોનો પણ ખાસ સહકાર અને સહયોગ ત્યાં હતો. સરપંચ અને આખી ચૂંટાયેલી બોડી પણ ત્યાં હાજર હતી, પદાધિકારીઓનો પણ સહયોગ હતો. બધાના સહયોગથી મળીને જે છે એવું આપણે જે છે કરવામાં સફળ રહ્યા.
બહુ મોટો ગામ નથી, 2000ની આજુબાજુની જે છે 2000ની વસ્તી છે, પણ જે છે બહુ ગામ સારો સાફ અને સ્વચ્છ ગામ છે. આના લીધે જે છે અને લોકો પણ જ્યાં બધા એકસાથે જોડાયેલા છે.